નમસ્કાર દર્શક મિત્રો, હું મનીષા આહીર આજના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ કાર્યક્રમ અમારો એવો કાર્યક્રમ છે કે જેમાં અમે બતાવનાર વ્યક્તિ સમાજ અને શહેર માટે હોય છે ઉદાહરણરૂપ અને પ્રેરણાદાયક. તો આજના આ જ વ્યક્તિ અને આવા જ વ્યક્તિ આપણી સાથે જોડાયેલા છે કે જેમણે શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને બેટી બચાવો પર ખાસું એવું કામ કર્યું છે અને પોતાનું સારું એવું યોગદાન પણ આપ્યું છે. પોતાની ઓળખ સાહિત્યકાર અને લેખક તરીકે ધરાવે છે, જે હું વાત કરી છું મોહનભાઈ મોરલી, કે જેઓ પોતે એક સાહિત્યકાર છે અને લેખક પણ છે. તો આજના આ વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં મોહનભાઈ, હું આપનું સ્વાગત કરું છું. નમસ્કાર મોહનભાઈ. જેમ કહેવાય છે ને કે તમે, તમારામાં એક અનેક કળાઓ છે, એમાં જો સૌથી વધારે અને એક તરી આવતી હોય તો તે એક સાહિત્યકાર તરીકે છે અને લેખક પણ છો. તો આ જર્ની, આ જિંદગીની શરૂઆત કઈ રીતે થઈ તમારી? પરંપરાગત મા બાપના સંસ્કારોથી સારા વિચારોનું કલેક્શન પહેલેથી જ રહ્યું છે. આહીર સમાજનો છું, મોર સરનેમ છે એટલે કળા અમારા અમને મળેલી જ છે, પણ ખાસ કરીને અંગ્રેજી અને સંસ્કૃતમાંથી એમાં ખાસ એમાં મહેનત કરેલી છે. અને મૂળભૂત રીતે અત્યારનો સંદેશો કે એવું કહેવાય કે યત દેશ પ્રસૂત સકાશાદગ્ર જન્મન સ્વસ્વમ ચરિત્રમ શિક્ષ્યરે પૃથ્વીયામ સર્વમાનવ. દુનિયાએ આખી એ વિશ્વમાં કંઈક સારું કામ કરવું હશે તો એ લોકોને દે હેવ ટુ કમ ટુ ઇન્ડિયા અને ભારતમાં જન્મ લેવો પડશે, અને તો આ દેશની સંસ્કૃતિ છે તો એને ખબર પડશે. ડૉક્ટર ફિલોસોફર રાધાકૃષ્ણને એવું કીધું કે નથિંગ મૂવ્સ ઇન ધીસ વર્લ્ડ અનલેસ ઇટ ઇઝ વિલ બાય ગ્રીક. પણ એની સામે આપણા શાસ્ત્રકારોએ કીધું કે વ્યાસોત સિસ્ટમ જગત સર્વ, આ દુનિયા આખી વ્યાસની હેઠી છે. એટલે નથિંગ મૂવ્સ એ ભલે એમણે કીધું, પણ એક આપણું, આપણી ગીતા, આપણો વિચાર, આપણી સંસ્કૃતિ એવું કહે છે. બાઇબલમાં લખેલું કે ઇટ ઇઝ નોટ ઈ દેટ સ્પીક બટ ધ સ્પિરિટ ઓફ ધ ફાધર દેટ સ્પીકેથ ઇટ. કુરાનમાં વાંચે આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં. ગીતા વાંચો સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ મત્સ્મૃતિ જ્ઞાન મપોહનંચ વેદેશ સર્વે રહમે વૈવિધ્યો વેદાંત કૃદવે દવિદેવ ચાહ. તો આજે ઈસ્ટર્ન અને વેસ્ટર્નનો તો એ બધી વિચારધારાઓ મૂળભૂત રીતે માનવતા તરફ જાય છે અને માનવના મૂલ્યોનું સંવર્ધન કરતી હોય છે, તેથી તેના બારામાં થોડો વધારે અને આવા વિચારોની પરંપરાને લીધે આ વિચારો અમે થોડાક વધારે વધી રહ્યા છીએ. મોહનભાઈ, તમે જેમ વાત કરી કે વિચારોની એક ધારા તમને એ તરફ લઈ ગઈ સાહિત્યકાર તરફ અને લેખક તરફ, તો એમાં તમે બેટી બચાવો પર પણ કામગીરી કરી છે અને બુક્સ પણ લખ્યા છે, તો એ કઈ રીતની શરૂઆત થઈ એના પર થોડો પ્રકાશ પાડજો. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એ આપણે સાંભળેલું છે કે જીસ દેશ મે નારી કી જહાં પૂજા હોતી હૈ વહી દેશ મે નારી કી ક્યું હત્યા હોતી. તો એવું જ્યારે સાંભળ્યું ત્યારે એવો, ત્યારે આપણો આ સીતા અને દ્રૌપદીનો દેશ, અને દેશની અંદર જે આપણી સીતા જ્યારે દ્રૌપદી જ્યારે એની સામે મહાભારતનું આવે છે, જ્યારે પાંડવો જ્યારે નબળા પડ્યા હોય ત્યારે કૃષ્ણ ભગવાનની પાસે આવીને એ દ્રૌપદી છે કે પાંચે પાંડવનો સ્પિરિટ જાગૃત કરે છે, કારણ કે સ્ત્રીમાં એ તાકાત છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે, એની સાથે યા દેવી સર્વભૂતેશુ માતૃરૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેશુ શક્તિરૂપેણ સંસ્થિતા. કૃષ્ણ ભગવાને જ્યારે સમાચાર આપ્યા દ્રૌપદીને કે યુદ્ધ થવાનું નથી, ત્યારે દ્રૌપદીની આંખમાં અંગારા વરસવા લાગ્યા અને ભગવાને કહે છે, ભગવાન આ પાંચે પાંડવો યુદ્ધ કરવાની ના પડે, તમને ખબર છે કે મને એક વખત ભીમે પૂછેલું કે તને ઊંઘ આવે છે, ત્યારે મેં એને કીધું કે યુદ્ધ ઊંઘ કોને આવે તને ખબર છે? અરે કૃષ્ણ ભગવાનને પોતાના વાળનો ચોટલો કેશ કલાપ બતાવીને કહે છે કે મેચિક મૃદુ લંબે બાલ મે સુગંધ સિંચો વામપાન લેકે, જ્યારે કૃષ્ણ કો બતાવે ત્યારે યાકો જીને હાથન છે એચો તે છીધ ને જોલો તેલો દ્રૌપદી કો કોપના ચીરાયો. અરે પુત્ર વધુ ભીષ્મ ચક્ષુ કે કહાઓ નાઓ કે જિનકે સભા વિચે દુઃખ પાયો હે, તો એ ગાંડિવ કે ગદા કે ધરૈયા કો ધિક્કાર હોજો કે એ તે હોતી હોય ભી સંધિ કો વિચાર બનાયો હે. તો એને એ દ્રૌપદી જ ઉભા કર્યા છે. ત્યારે એ લોકોને, પાંડવોને એમ લાગ્યું કે એક શક્તિ મારી પાછળ છે, અને તો એ શક્તિનું સાર્થક આપણા ભારત દેશની અંદર એ જે સ્ત્રી શક્તિ જે છે, તો એનું જ્યારે અપમાન, એનું અવમૂલ્યન થતું થયું ત્યારે એક હૃદયમાં એક વિચાર આવે પરંપરાગત કે એના બારામાં પણ આપણે કંઈક વિચારવું જોઈએ. શું કામગીરી કરી છે એ બારામાં શું લખ્યું છે તમે? એ બારામાં થોડા ગીતો બનાવેલા છે, થોડુંક સાહિત્ય કોઈ લેખો તૈયાર કરેલા છે, અને એ કેવી રીતે મજબૂત, અને સાથે સાથે અમે એક સંસ્કાર શિક્ષણ સંવર્ધન અભિયાન અંતર્ગત
તેમાં આ સાઉથ ગુજરાતના કન્વીનર તરીકે પણ હું ભૂમિકા ભજવું છું. તો એ ગ્રુપમાં જઈને અને સાહિત્યમાં રહેતી કઈ ક્ષતિઓ, શિક્ષણ ક્ષેત્રે રહેતી ક્ષતિઓ, એમાં રહેતી બદીઓ, તો એમને ગ્રુપ મળીને એના માટે વિચાર, મંથન, ઓબ્ઝર્વેશન અને સારામાં સારા દુનિયાના જે શ્રેષ્ઠી ગણાય એ એવા લોકો દ્વારા એમાં લેક્ચરો રાખી અને એ જાગૃતિનું કામ હાલમાં અમે કરી રહ્યા છીએ. શિક્ષણની વાત નીકળી છે તો જો હાલના સમયની વાત કરીએ તો શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે, એક વ્યાપારીકરણ થઈ રહ્યું છે, અને શિક્ષણમાં તમે ખાસ કરીને તમારું યોગદાન આપ્યું છે, સંવર્ધન કરીને અભિયાન પણ ચલાવી રહ્યો છો. આખી દુનિયાની બધી ભાષાઓ જેમાંથી જન્મી છે એવી સંસ્કૃત ભાષાને જ લોકો ભૂલ્યા છે. અને હું તમને યાદ કરાવું કે પાણીની મુનિ એ જ્યારે આપણને આ સૂત્રો આપ્યા ત્યારે આપણા કોઈ વિદ્યાર્થીને આઠમા નવમા દસમા ધોરણે હું સંસ્કૃત ભણાવું છું તો એ લોકોને ખબર નથી કે આ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ કોને તૈયાર કર્યું. ત્યારે એ પાણીની મુનિની મેં જ્યારે વાત કરી કે એ તો ડલ વિદ્યાર્થી હતો, ગુરુજીની કૃપા થઈ અને એ જ્યારે સવારે સ્નાન કરતો હતો ત્યારે શંકર ભગવાન એમને ડમરું વગાડ્યું. હવે ડમરું તો તમને ડમરું વાગે તો કેવો ડમક 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 અવાજ આવે, પણ એને ડમક ડમક ન સમજાવ્યું, એને એની અંદર ગ્રામર ને ભાષા જોઈ. શંકર ભગવાને ડમરું વગાડ્યું તો એને શું, એને પહેલું કામ ડમક ડમક વાગ્યું તો પાણીની મુનિ એમાંથી એ શબ્દ ઉતાર્યા કે અઈ ઉન રોલ રોક એ ઓમ અઈ ઔચ હય વરટ લણ યમંગ ગણ નમ જબે ગઢ દશ જબ ગઢ દશ ખપ ચટ ચટ તઉ કપે શશ શર હલ ઇતિ માહેશ્વરાણી સૂત્ર. તો એ જ છે, આમાં સ્વર આવી ગયા, વ્યંજન આવી ગઈ, સંધિ આવી ગઈ, ભાષા આવી ગઈ, એને બધું જ આવી ગયું. આપણા બધા ભ્રાતા બ્રધર એમાંથી શબ્દો આવેલા છે. તો એ બધું દુનિયાની બધી ભાષાની જનની એવી સંસ્કૃતિ લોકો ભૂલ્યા છે, સંસ્કૃત ભાષા ભૂલ્યા છે. સંસ્કૃત જો આવડે તો દુનિયાની કોઈ પણ ફ્રેન્ચ કે જર્મન ભાષા પણ જો શીખવીએ છીએ તો પણ ઇટ ઇઝ વેરી ઇઝી. તો એ જે મૂળભૂત જે છે તો એ અને એ મૂળભૂતતા એને બદલે આ જે આંધળું અનુકરણ ચાલે છે, જેમ ઉપરથી કલર કરેલો હોય, અંદર ઉપર લેવલ મારેલું કે 100% શુદ્ધ ઘી અને અંદરથી દાળના નીકળે એવું શિક્ષણમાં આજે બન્યું છે. એના માટે પણ કઈ રીતે સારી રીતે સારા શિક્ષકો દ્વારા, સારી વાતો દ્વારા, ગીજુભાઈ બદેકાનો અમે પ્રતાપભાઈ ત્રિવેદી સાથે મળી અને જય વસાવડા અમને બોલાવેલા હતા, એની સાથે આપણા રાઠોડ સાહેબને એમને બોલાવેલા હતા, કાનજીભાઈ ભલાણા સાથે સંપર્ક કરી અને વાલીઓ અને બાળકોમાં આ સંસ્કારોનું સિંચન કેવી રીતે થાય અને આપણી આ ભાષાને આપણું શિક્ષણ કેમ સારામાં સારી રીતે લોકો પહોંચે એના માટે પણ. ભૂમભાઈ, જો વાત કરવામાં આવે શિક્ષણને લઈને અને તમે શિક્ષણ સંવર્ધન અભિયાન સાથે જોડાયેલા છો તો એને લગતી તમે અનેક વિચાર ગોષ્ઠી પણ કરી છે, તો ક્યાં ક્યાં કરાય છે અને કઈ પ્રકારના? અમે સમગ્ર મનીષાબેન સમગ્ર ગુજરાતભરમાં અમારી ગોષ્ઠીઓ થઈ છે, બરાબર. હું તમને આ પુસ્તક બતાવી શકું તો આ અમારું સમન્વય ગોષ્ઠીનું પુસ્તક છે અને શિક્ષણ સંવર્ધન અભિયાન આ 75મી ગોષ્ઠી વખતે અમૃત પર્વ સમન્વય તરીકે અમે એ સંપૂર્ણ કર્યું હતું. અત્યારે અમારી 80થી ઉપરની ગોષ્ઠીઓ ચાલે છે અને લગભગ ગુજરાતનો એવો કોઈ જિલ્લો નથી કે જ્યાં અમે પહોંચ્યા નથી. છેલ્લે અમે ઘેલા સોમનાથમાં આ ગોષ્ઠી પૂરી કરી, એના પહેલાં સાપુતારામાં ત્યાં એક સંસ્થા છે, ત્યાં અમને કોઈ પણ જે સારી સંસ્થા લાગે તે સંસ્થામાં જઈ અને અમારું યુનિટ આવી અને શિક્ષણ બારામાં એટલું બધું ગહન ચિંતન કરે કે ઇવન આપણા શિક્ષણ પ્રધાન પણ એમને જ્યારે જરૂર પડે કે કોઈ એક સંસ્થાઓ કાંઈ કામ કરી છે તો લેટેસ્ટ કોન્ટેક્ટ દેમ, તો એ લોકો અમારો કોન્ટેક્ટ કરી અમારી સાથે અમારા ગ્રુપ સાથે બેસી અને પેરેન્ટિંગ ફોર પીસ, જ્યોતિર્ધર સંસ્થા, આવી જે સંસ્થાઓ જે ચાલતી રહેલી એ સંસ્થાઓ પણ અમારે સંપર્ક કરી અમે વિચારોની ઘણી બધી આપ લે કરીએ જેનાથી આપણું શિક્ષણ સમૃદ્ધ બને. આજ શિક્ષણ છે અને જે વિચાર ગોષ્ઠી છે તેની સાથે શ્રેષ્ઠ વક્તાઓ પણ જોડાયેલા હશે. લગભગ દુનિયા ગુજરાત ભરના શ્રેષ્ઠ ઇવન નલિન પંડિતથી માંડીને મુરારી બાપુ સુધીના બધા જ વક્તાઓ, જય વસાવડા જેવા, જે કાજલબેન વૈદ ઓઝા એવા જે શિક્ષણ ક્ષેત્ર જે નામી છે, જે સારી સારું બેનર ધરાવે છે અને જેની માહિતી અમને યોગ્ય લાગે એવા લોકોને બોલાવી અને બહુ સારું એક સંગઠન કરી અને આ મેસેજ અમે ત્યાં પહોંચાડીએ છીએ. આ સંગઠન છે એને લઈને આગામી દિવસોમાં કોઈ કાર્યક્રમ અને કોઈ ખાસ મેસેજ આપવા માંગતા હોય? ખાસ મેસેજ એટલે જ કે અંતર્ગત આ સંસ્થામાં કોઈ ફંડ ફાળો કે એવું કંઈ નથી, પરંતુ એક મેસેજ એ આપવા માંગીએ છીએ એનું ગ્રાસ રૂટમાં કામ થશે તો એક દિવસ સપાટી ઉપર આ સારા વિચારો અને આ લોકોની જેને ભૂખ છે, પર્ટિક્યુલરલી રેધર ધેન પ્રોપેગન્ડા
તમે ગ્રાસ રૂટમાં જઈ અને કોણ આટલું આ એટેન્ડ કર્યા પછી કોણ કેટલા વિભાગમાં કેટલું કામ કરે છે. પહેલાં તો પોતાની સંસ્થાઓમાંથી શરૂ કરીએ કે જ્યાં જે ભણાવતા હોય ત્યાં આ વિચારો આપવાની શરૂ કરે અને એનાથી થોડુંક હટકે, જે સ્કૂલમાં ભલે જે ચાલતું હોય પણ એની સાથે મળીને આ વિચારને ક્લાસને રસિક બનાવવા માટે. આજે લોકો ક્લાસમાં કંટાળે છે તો એને કેમ રસિક ક્લાસને બને, વર્ગને રસિક કેમ બની શકે. અને ગમે તે વિષય હોય, ગણિત હોય, સાયન્સ હોય કે ભાષા હોય, તો તેને સારામાં સારી રીતે કેવી રીતે રજૂઆત કરું તેના અમે ડેમોન્સ્ટ્રેશન રાખીએ છીએ. અને સાથે સાથે જે આ સ્માર્ટ ક્લાસીસ છે તેની સાથે પણ અમારું ગ્રુપ ગયા વખતે ખૂબ વિચાર કરેલું છે. એના પેન ડ્રાઈવ આપીને પણ એ શિક્ષણ માટેનું અમે એની બધી માહિતી અમે પહોંચાડીએ છીએ. બીજી જો વાત કરવામાં આવે મુંબઈ તો સંસ્કૃતની, કેમ કે આજે સંસ્કૃત શબ્દ એક લુપ્ત થઈ રહ્યો છે, સંસ્કૃત ભાષા, તો તમે એને તમારા વડે જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે, તો કઈ રીતે? સંસ્કૃત ભાષા બેન બહુ રસિક છે. નાનજીભાઈને ખ્યાલ છે પેલો પાયન, એક તમને સ્ટેન્ડર સંભળાવું તો એમાં રસિકતા કેટલી. એક એક શબ્દ નો અર્થ છે બરાબર, પણ એ સાહિત્ય રસ છે, એની અંદર જવાનું. એટલે કહેવાય ને કે સાહિત્ય સંગીત કલા વિહીન, સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન, તૃણન્ન ખાદન્ન જીવમાન ભાગ ધ્યેયમ પરમમ પશુ. જેના જીવનમાં સાહિત્ય નથી, સંગીત નથી, તે એ પશુ સમાન છે. એટલે જ એવું કહેવાય છે કે પૃથ્વીયામ ત્રીણી રત્નાને, આ દુનિયામાં આપણે સુરતમાં રહીએ છીએ એટલે આ હીરાને આ એ પથ્થર છે, આ લોકો અંગ્રેજીમાં એને સ્ટોન કહે છે બરાબર, એને પણ એને એને રત્ન કહેવું એના કરતાં ત્રણ જ રત્નો આ વિશ્વમાં છે. પૃથ્વીયામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિત, એક જળ, અન્ન અને સુભાષિત. તો એ સુભાષિત એ સંસ્કૃતમાં એક મુક્તક છે, એનાથી આખા વિશ્વમાં આ વિચાર એટલો બધો ત્યાં પહોંચે અને લોકને એટલો બધો ટચિંગ પણ થાય છે, એનું પરિવર્તન પણ થાય છે. મોહનભાઈ, તમારી વાતોમાં અને તમારા શબ્દોમાં એક સાહિત્ય અને લેખકની કળાની સુવાસ આવે છે. તો આ સાથે તમે લગ્ન ગીતોને પણ જીવિત રાખ્યા છે, જ્યારે એમ કહેવાય કે આજના સમયમાં જ્યારે લોકો વેસ્ટર્ન તરફ જઈ રહ્યા છે તો તમે આજે પણ સંસ્કૃતિને જીવિત રાખી છે, તો એના માટે થોડા તમારા એ શબ્દો પણ અમારા દર્શકોને સંભળાવજો અને એ પ્રકારનો રસ વિશે પણ વાત કરજો. એક્ચ્યુઅલી હું ગીતો બનાવું છું, ગીતો ગાતો નથી, પણ તમે મને કહેતા હો તો એ બારેમાં થોડુંક એની એક ઝાંખી અમે જરૂર કરાવી શકીએ. ખાસ કરીને અમારા સર્વ સમાજના આ મેસેજ પહોંચે, આહિર સમાજમાં તો પહોંચે બીજા સમાજમાં પણ. તો આજે વિદાય લેતી વખતે દીકરી આપણી જ્યારે સાસરે જાય ત્યારે આપણને જાય છે, કાળજાનો કટકો જાય છે, પણ એની જે સુમધુર વાતો, એની જે સંગીતમય વાતો હોય એ આપણે ગીતમાં જો વણીએ તો એ પ્રસંગ એક પ્રાસાદિક બની જાય છે. એક તમને એક લાઈન સંભળાવું છું ગાંધીભાઈની સાથે. ધીરે ધીરે ચાલો બેને, તમે ધીરે ધીરે ચાલો, આખરે વિદાય ઘડી આવી મારી બેની, આખરે વિદાય ઘડી આવી મારી બેની, લાડ રે લડાવ્યા તને હેત રે વરસાર્યા, ધીરે ધીરે એને ભૂલી જાજે મારી બેની, આખરે વિદાય ઘડી આવી મારી બેની. દર્શક મિત્રો, આ મોહનભાઈ મોરકે જેવો સાહિત્યકાર પણ છે અને લેખક પણ છે અને તેમણે પોતાના શબ્દોમાં લગ્ન ગીત પણ ગાઈ સંભળાવ્યું છે. કદાચ આ સમયમાં અને આ જમાનામાં આવા શબ્દો કે આવું ગીત સાંભળવા ના મળે, પરંતુ તેમણે સંભળાવ્યું છે એ ખૂબ સરસ વાત કહેવાય આપણા માટે. બીજું મોહનભાઈ, આગામી સમય લઈને શું પ્લાનિંગ છે તમારું? આગામી સમયમાં તો મારો સન લંડનમાં છે એટલે ત્યાં જવાનો વિચાર કરું છું, પણ જ્યાં હશું ત્યાં સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંલગ્ન રહીશું અને આદાન પ્રદાન કરી અને આપણી ભારતીય સંસ્કૃતિ જીવંત રહે તેના માટે પ્રયત્ન કરીશું.
બીજું મોહનભાઈ એક વાત કરવામાં આવે કે તમારા ભાઈ જે નાનજીભાઈ પણ સેમ તમને મળતા આવે છે અને તમારી સાથે જ એ હોય છે એટલે લોકોને ઓળખવામાં પણ મિસ્ટેક થઈ જાય છે, એના માટે શું કહેશો? એ આયા બેઠા છે, એ અમે ટ્વિન્સ છીએ, અમે જોડિયા ભાઈઓ છીએ, એટલે અમારા ઘરમાં પણ ક્યારેક ક્યારેક અમને ઇન્ડિકેશન રાખવા પડે છે. અને જનરલી અમારું ટ્યુનિંગ એટલું બધું છે કે અમે જ્યાં હોય ત્યાં અમને મને કોઈ મોહનભાઈ કે નાનજીભાઈ કહે તો પણ હું એને જવાબ આપું છું, કારણ કે એમાં બીજો કંઈ બરાબર નાનજીભાઈ એટલે કંઈ બીજો કંઈ બહુ ફરક પડતો નથી. પણ અમે હવે તમારી એ નાનજીભાઈને અમારામાં કાંઈ ફરક લાગતો હોય તો અમે એક ભોજો મકોડાનું એક ગીત એ અમારી સાથે બોલશે, તમને ખ્યાલ હશે અમારું ટ્યુનિંગ કેટલું છે. જીવન હવ નહી કરનારો એવો આહિર કુળ નો અમર સિતારો શહીદ થયો ભોજો મકવાણો શહીદ થયો ભોજો મકવાણો. એટલે આ જુગલબંધી ખરેખર કાબિલે તારીફ છે અને આ જુગલબંધીની સાથે હિન્દ ટીવીની શુભેચ્છા હંમેશા સાથે છે. બીજું મોહનભાઈ એક વાત કરવામાં આવે તો તમે શિક્ષણ સાથે જોડાયેલા છો, બેટી બચાવ પર પણ કામગીરી કરી રહ્યા, સંસ્કૃત ભાષા માટે પણ કામ કરી રહ્યા છો અને સુરત શહેર એક કોને કે તમારી જન્મભૂમિ અને કર્મભૂમિ જ તમે બનાવી લીધી છે, તો આગામી દિવસમાં સુરત શહેર માટે અથવા સુરત શહેરવાસીઓ માટે કઈ તમારું યોગદાન અથવા કઈ કામગીરી કરવા માંગતા હોય માટે? એનું ઓલરેડી કામગીરી જે સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે જે કાંઈ આપણાથી બનતું જે સાહિત્ય નિર્માણનું કામ છે તે એક અમારું ગ્રુપ એના માટેનું એક જબરદસ્ત કામ કરી રહ્યું છે. એ બાબતમાં સંકલન પણ થઈ રહ્યું છે અને એવી ઈચ્છા કરીએ અને એવું કહેવાય કે મંજિલ ઉનકો હી મિલતી હૈ જિસકે સપનો મેં જાન હોતી હૈ પંખો સે કુછ નહીં હોતા હોંસલે સે ઉડાન હોતી હૈ. તો એવો એક સંકલ્પ કર્યો કે આવું આવું કંઈક સાહિત્ય પણ સમાજને અંતિમ સાંસ તક એના માટે અમે કાર્યરત રહીએ એવું ભગવાન શ્રી કૃષ્ણ પાસે અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને શક્તિ આપે કે સમાજ માટે અમને કંઈક આવું પ્રદાન કરી શકે. મોહનભાઈ સાહિત્યની સંસ્કૃતિની વાત આવે તો એક યુવાઓને એમ થાય કે એના માટે તમારો શું મેસેજ રહેશે, કારણ કે યુવા આ તરફથી દૂર જઈ રહી છે સાહિત્ય સંસ્કૃતિ? વિવેકાનંદે કહ્યું ગીવ મી 100 નચિકેતાસ આઈ શેલ ચેન્જ ધ વર્લ્ડ. હવે અરાઈઝ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચ. ગોલ મેળવવો પડે પણ આવું ગોલ મેળવવા માટે મહાન ધ્યેય મેળવવા માટે ગ્રેટ થિંગ્સ કેન બી ડન બાય ગ્રેટ સેક્રિફાઈસીસ, એના માટે મોટા સેક્રિફાઈસની જરૂર પડે. અને યુવાનોમાં એક વાત જે ઊભી કરવી છે યુવાનો કે આજનું એક મોટા મોટું ભગીરથ કાર્ય છે અને ડિફિકલ્ટ પણ એટલું જ છે. 100% ખાતરી છે કે મહાપુરુષોના રસ્તા પ્રમાણે તમે એમની સાથે જશો તો જબરદસ્ત યુવા શક્તિ અને આપણે વેદોમાં કીધું ને કે યુવા શક્તિ પરાશક્તિ, યુવા શક્તિ પરાશક્તિ છે, તેથી એની અંદર જ કામ કરવું એ કઠિન છે પણ એ નામુમકિન નથી, એ જરૂર કરી શકું છું. દરેક વસ્તુને બેટર કેવી રીતે બનાવવી, બધી વસ્તુને કેવી રીતે એનું સામાજિક રીતે અને શૈક્ષણિક અને ધાર્મિક રીતે એનું માળખું કરીને લોકભોગ્ય કેવી રીતે બનાવવું, બધા એને ખબર છે, બધા જાણે છે ક્યાં સાચું છે ખોટું બધું ખબર છે. પણ એને ચેનલાઇઝ, જેમ વેસ્ટર્ન લોકોએ કીધું હતું ને તેમ એ લોકો છે, વેસ્ટર્ન લોકો એવું માને છે કે વી હેવ પ્રિપેર અ વેરી ગુડ શિપ, ઇટ ઇઝ ઓલરેડી વિથ ઓલ કમ્ફર્ટેબલ કમ્ફર્ટ, પણ એ શિપ એટલું સુંદર બનાવ્યું છે પણ એ શિપને અમારે વી ડુ નોટ હેવ કમ્પાસ એન્ડ વી ડુ નોટ હેવ એની ડિરેક્શન, તો આટલું બધું સુંદર એની અંદર બધી સગવડ તમે જે માગો તે મળે બધું હોય પણ હવે એ શેપને અમારે કઈ દિશામાં લઈ જવું, વી હેવ નો ડિરેક્શન એન્ડ ધેટ ડિરેક્શન વી કેન ગેટ ઓનલી ફ્રોમ ઈસ્ટ નોટ ફ્રોમ વેસ્ટ, કારણ કે સૂર્યને ઉગવા માટે પૂર્વ જરૂર છે અને ડૂબાડવા માટે પશ્ચિમ જરૂર છે, એટલે ડેફિનેટલી ઇટ વિલ કમ ફ્રોમ ઈસ્ટર્ન કલ્ચર, તો એના બારામાં પણ અમે મહેનત કરીએ છીએ.
તો દર્શક મિત્રો, આહતા સાહિત્યકાર લેખક એવા મોહનભાઈ મોર કે જેમની સાથે આપણે આ વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં ખૂબ સરસ વાતો કરી અને તેમણે પોતાની સાહિત્ય અને લેખકની ભાષામાં પણ આપણે ખૂબ સુંદર જવાબ આપ્યા. મોહનભાઈ, આજના કાર્યક્રમને સમાપ્ત કરીએ તે પહેલા આજનો મેસેજ અમારા દર્શકો માટે શું રહેશે? બસ એટલો જ, કોઈ કારણ કે ઉપદેશ જનરલી કોઈને લાગતો નથી, કારણ કે અનુભવ એ બધી બધા કરતાં વધારે મોટી વાત છે. પણ એટલું કહેવાનું તો કહી દઉં કે લગાના હૈ તો બાગ લગાવો, આગ લગાના મત શીખો, અરે જલાના હૈ તો દીપ જલાવો, કિસી કા દિલ જલાના મત શીખો. અસ્તુ. તો દર્શક મિત્રો, આ હતા આજના આપણા વ્યક્તિ વિશેષ મોહનભાઈ મોર. તો મોહનભાઈ, અમને સમય આપવા બદલ ટીવી આપનો આભાર માને છે. ખૂબ ખૂબ આપનો પણ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ફરી મળીશું અન્ય ગેસ્ટ સાથે આ વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.